આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જીવનમાં કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂકે તો એને ક્યારેય ભૂલવા નહીં. આ વાર્તા મોહમ્મદ પૈગંબર નામ અનુસંધાનની વાર્તા છે. આપણને ખબર છે કે મોહમ્મદ પૈગંબર મુસ્લિમ ધર્મના સંત, પણ જ્યારે એ સંત નહોતા ત્યારે માત્ર 25 વર્ષની ઉંમરે એણે ખદીજા બાનુની સાથે લગ્ન કર્યા અને એની ઉંમર 40 વર્ષની હતી. આમ શુકામ થયું એની વાત આપણે અત્યારે કરવી નથી. અને એ લગ્ન કર્યા પછી એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ખદીજા બાનુ આ મોહમ્મદ પૈગંબરને ખરેખર એ અલ્લાહના અવતાર તરીકે સ્વીકારતા હતા. ત્યારે હજી કોઈ બીજા એને સ્વીકારતા નહોતા અને એ એનામાં વિશ્વાસ હતો. થોડા વખત પછી, લગભગ 4-5 વર્ષ પછી, એમણે બીજા એક લગ્ન કર્યા આયશા બાનુ સાથે. આયશા બાનુ દેખાવમાં બહુ સારા હતા. ખદીજા બાનુ તો 40 વર્ષની ઉંમર હતી અને એ રીતે બહુ દેખાવમાં પણ નહોતા. આયશા બાનુ ખરેખર સુંદર હતા અને મુસ્લિમ ધર્મમાં બીજા લગ્ન કરવાની છૂટ હોય છે અને એ અનુસંધાને એણે લગ્ન કર્યા. બરોબર સારી રીતે ચાલતું તે એમાં એક વખત આયશા બાનુના મનમાં પ્રશ્ન થયો કે એ ખદીજા બાનુમાં એ વધારે રસ લે છે, એને વધારે સન્માન આપે છે, એનું વધારે, એનો પોતાનો ખ્યાલ બહુ પ્રેમથી વધારે કામ કરે છે. આયશા બાનુના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ, હું તો એના કરતાં સુંદર છું, મારા તરફ એને લાગણી હોવી જોઈએ, મારી ઉંમર પણ નાની છે. ત્યારે એ મોહમ્મદ પૈગંબરને પૂછે છે આયશા બાનુ કે તમે ખરેખર સાચી વાત કહેજો કે તમને મારા તરફ વધારે પ્રેમ છે કે ખદીજા બાનુ તરફ તમને પ્રેમ છે. મને કાંઈ અસર નહીં થાય, પણ તમે જે કયો સાચું કહેજો. ત્યારે મોહમ્મદ પૈગંબરે એમ કીધું કે તમે કીધું છે માટે હું સાચું કહું એમ નથી, મારા જીવનનો ખ્યાલ જ સાચો છે. હું જ્યારે કંઈ વાત કરું છું ત્યારે સાચું જ બોલું છું અને હું તમને બહુ સ્પષ્ટ કહું કે હું તમારા કરતાં ખદીજા બાનુને વધારે પ્રેમ આપું છું. ત્યારે આયશા બાનુ ફરી પૂછે છે કે એવું કેમ, હું તો એના કરતાં વધારે સુંદર છું, નાની ઉંમર છે, તો તમને મારા તરફ પણ વધારે પેલું હોવું જોઈએ. તો કે છે જ, આ તો વધારે કીધું એટલે મેં આ વાત કરી, બાકી મને પ્રેમ તો ખૂબ છે, બે તરફ છે, પણ આમના તરફ વધારે છે. એની પાછળ એક કારણ છે કે જ્યારે મને કોઈ ઓળખતું નહોતું, હું ખરેખર આ અલ્લાહના અવતાર તરીકે મને કોઈ જાણતું નહોતું, મને સામાન્ય વ્યક્તિ તરીકે ગણતા હતા, ત્યારે આ ખદીજા બાનુ મને ખરેખર એ આ અવતાર તરીકે માનતા હતા. અને એ અવતાર તરીકે માનતા હતા એટલું જ નહીં, પણ મને એ રીતે જ એ કાયમ માટે રાખતા હતા કે એ ખરેખર અલ્લાહના અવતાર છે, અલ્લાહના પ્રતિનિધિ છે, અને એ વાત ક્યારેય ભૂલ્યો નથી. ત્યાર પછી તો મારા પોતાના કેટલાય માણસો એ બધાએ મને શીખાયરો, ખૂબ આગળ પણ હું આવ્યો, મને બધાએ આ ધર્મના વડા તરીકે પણ શીખાયરો, પણ સૌથી પહેલાં મને ખદીજા બાનુએ સ્વીકારેલો. અને ત્યારે મેં એની સાથે લગ્ન કર્યા અને એ લગ્નની ભૂમિકાના સંદર્ભમાં પણ મને એને પોતાના જીવનની અંદર ક્યારેય એણે એક પણ વખત મને સામાન્ય માણસ કીધો નથી, મને અલ્લાહના અવતાર તરીકે જ કહેતા. અત્યારે એના મોઢામાં દાંત નથી, મોઢું પણ એટલું બધું સુંદર નથી, પણ છતાંય મને સૌથી વધારે જે પ્રેમ અને લાગણી એ મને તમારા કરતાં એના તરફ વધારે થાય છે. મિત્રો, આ જીવનની અંદર એક જ વાત છે કે આ મોહમ્મદ પૈગંબર એણે એક જ વસ્તુ કીધી કે જેણે આપણું ભલું કર્યું છે
એને આપણે કોઈ દી ભૂલવા નહીં. એણે એનું ભલું જ કર્યું હતું. એને સામાન્ય માનવીમાંથી અલ્લાહના અવતાર તરીકે એણે સૌથી પહેલાં સ્વીકાર્યા હતા. અને જો એણે પહેલાં સ્વીકાર્યા હોય અને પછી આખા સમાજે સ્વીકાર્યા હોય તો એને કોઈ દી ભૂલાય નહીં. અને આ વાતનો સંદર્ભ મારે બીજી રીતે એમ પણ આપવો છે કે આપણને કેટલીક બાબતમાં કેટલાક માણસો આપણને આપણા માટે ભલું કરે, આપણા માટે સારું વિચારે, આપણને ક્યારેક મદદ કરે, તકલીફમાં હોઈએ ત્યારે પણ આપણે પડથે ઊભા રહી અને આપણને એવી વાતો કરે, જરૂરિયાત પડે તો પૈસા આપે, અન્ય પ્રકારનું આપણને મદદ પણ કરે, તો એવી વ્યક્તિને કોઈ દિવસ ભૂલવી નહીં એમ મોહમ્મદ પયગંબર સમગ્ર સમાજને કહે છે. સમગ્ર સમાજની ભૂમિકા ઉપર આ રીતે છે. આ વાત હિન્દુ ધર્મના પણ કેટલા કીધેની જ છે, પણ મેં આજે મોહમ્મદ પયગંબરની વાત એટલા માટે લીધી કે ખરેખર એ મુસ્લિમ ધર્મની અંદર એક એવો ઉલ્લીઓ થઈ ગયો કે જે ખરેખર એ ધર્મની અંદર બહુ સારું કામ કર્યું અને બધા જ એને સારી રીતે માને છે. અને આપણે એના જે આદેશ છે એ આદેશમાં બધા ન સ્વીકારીએ, કારણ કે આપણે કદાચ એ ધર્મમાં માનતા ન હોઈએ, પણ એટલી વાત તો ચોક્કસ છે કે એમણે જે કીધું છે એ વાક્ય હંમેશા યાદ રાખો. કયું વાક્ય? તો કે તમને જિંદગીમાં જેણે મદદ કરી છે પછી તમને કોઈ માનો કે મદદ વાતોમાં કરી હોય, શબ્દોમાં કરી હોય, આશ્વાસનમાં કરી હોય, વસ્તુમાં કરી હોય, તમારા જીવનમાં અન્ય જગ્યાએ તમારો બચાવ કર્યો હોય, તો એને તમે જિંદગીમાં કોઈ દિવસ ભૂલતા નહીં એમ આ વાર્તા આપણને સૌને કહે છે. અને એ ખૂબ અગત્યની છે, કારણ કે આજના સમાજની અંદર મોટાભાગના માણસો જેને એણે મદદ કરી હોય છે એને યાદ રાખતા નથી, ભૂલી જાય છે. જેની પાસે ભણેલા છે એને પણ યાદ રાખતા નથી, જેણે એને દિશા બતાવી છે એને પણ યાદ રાખતા નથી, જેને એણે માર્ગદર્શન આપ્યું છે એને પણ યાદ રાખતા નથી. એટલે આ વાત બતાવવા પાછળનો મારો ખ્યાલ એ છે કે આપણા કોઈ ગુરુ હોય, આપણા મા વડીલો હોય કે આપણા અન્ય કોઈ શુભેચ્છકો હોય અને આપણને જો ટાઈને કંઈ મદદ કરી હોય તેને જિંદગીમાં પણ ક્યારેય ભૂલશો નહીં એમ આ વાર્તાનો બોધ આપણને સૌને કહે છે. સૌને ધન્યવાદ.